ડિઝી સ્ટડી પર તમારું સ્વાગત છે. જે બોર્ડ દ્વારા જે સ્ટાન્ડર્ડનું મેથ્સનું પેપર લેવાયેલું તેનું સોલ્યુશન આજે આપણે અહીં જોઈશું. આ વિડીયોમાં વિભાગ એનું સોલ્યુશન આપણી ચેનલ પર અપલોડ થઈ ગયેલું છે. તો હવે અત્યારે આપણે વિભાગ બીનું સોલ્યુશન જોઈશું, જેમાં સૌપ્રથમ તમને એમ કહેલું છે વિભાગ બીમાં નીચેના પ્રશ્નોમાંથી માંગ્યા પ્રમાણે ગણતરી કરી કોઈપણ 9 પ્રશ્નોના જવાબ આપો. તો તેમાં આપણે 25 થી 37 નંબરના પ્રશ્નો છે, તેમાંથી તમારે કોઈપણ 9 જ પ્રશ્નો લખવાના છે. પ્રત્યેકના 2 ગુણ આપેલા છે અને કુલ ગુણ છે 18. તો સૌપ્રથમ પ્રશ્ન આપેલો છે 25 નંબરનો, તેમાં તમને કહેલું છે અવિભાજ્ય અવયવની રીતે 85 અને 137નો ગુસા અને લસા શોધો. તો તેનો જવાબ તમને નીચે મુજબ આપેલો છે. અને તમારે જો વિગતમાં તમારે બધા જ પ્રશ્નોનું સોલ્યુશન જોઈતું હોય તો તમે અમારી ચેનલ પર કોમેન્ટ કરી દેજો, તો તેથી તમને બધા જ પ્રશ્નોનું વિગતવાર સોલ્યુશન મળી જશે. ત્યારબાદ આપણે 26 નંબરનો સવાલ જોઈએ. તો તેમાં સાબિત કરો કે 3 - √5 એ અસમય સંખ્યા છે. તો સૌપ્રથમ આપણે 3 - √5 બરાબર એ બરાબર એના છેદમાં બી, જે આપણે તેને આપણે સમય ધારી લઈશું. ત્યારબાદ 3 - √5 બરાબર √5. અને ત્યારબાદ તો થશે 3 અને બીનો ગુણાકાર થશે, ક્રોસ ગુણાકાર કરીશું તો 3b - a/b આવશે બરાબર √5. ત્યાં તો અહીં આપણને 3 - √5 એ અસમય છે તેમ સાબિત થાય છે. ત્યારબાદ 27 નંબરનો સવાલ જોઈએ. તો દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો √2 અને શૂન્યોનો ગુણાકાર 1/3 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. અહીં તમને આ રીતે પ્રશ્ન પૂછેલો છે. તો અહીં દ્વિઘાત બહુપદી મેળવવા માટે આપણે શૂન્યના સરવાળાનું જે સૂત્ર છે α + β એટલે કે -b/a, તેનાથી આપણે શૂન્યનો સરવાળો શોધી શકીએ છીએ. તો અહીં આપણે શૂન્યના સરવાળા માટે √2 ધારીશું અને ત્યારબાદ α × β બરાબર c/a, એટલે કે આ શૂન્યનો ગુણાકાર થશે. અને શૂન્યનો ગુણાકાર માટે આપણે 1/3 ધારીશું. ત્યારબાદ આપણે આગળ સોલ્યુશન જોઈએ. તો આપણને અહીં ax² + bx + c = 0, એટલે કે આપણને અહીં બહુપદી મળે છે 3x² - 3√2 + 1. ત્યારબાદ આપણે 28 નંબરના દાખલાનું સોલ્યુશન જોઈએ. તો નીચે આપેલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદર્શની રીતથી મેળવો. તો અહીં આપણે આદર્શની રીતે 2x + 3y = 13 અને 4x + 5y = 23 અહીં આ સમીકરણનો આપણે ઉકેલ આદેશની રીતે મેળવવાનો છે. તો તેનો અહીં ઉત્તર તમને નીચે મુજબ આપેલો છે. તો અહીં આપણને દાખલો ગણ ગણ્યા બાદ આપણને જે જવાબ મળે છે તે x = 2 અને y = 3 મળે છે. ત્યારબાદ આપણે 29 નંબરનો દાખલો જોઈએ, જે સમાંતર શ્રેણીનો છે. એક ખેતરમાં પ્રથમ હારમાં 23 કપાસના છોડ, બીજી હારમાં 21 કપાસના છોડ, ત્રીજી હારમાં 19 કપાસના છોડ વગેરે છે. તેથી છેલ્લી હારમાં 5 કપાસના છોડ છે. આ ખેતરમાં કુલ કેટલી હાર હશે? તો અહીં આ પ્રશ્ન આપણે પાઠ્યપુસ્તકમાં આપેલો છે 5મા નંબરના ચેપ્ટર પર. તો અહીં તેનું આપણે સોલ્યુશન જોઈએ. તો અહીં સૌપ્રથમ આપણે 23, 21 અને 19 લઈશું અને 5 કપાસના છોડ એટલે કે આપણે અહીં n શોધવાનો છે. તો અહીં આપણે n શોધવા માટે a = 23, d = -2, n = જે આપણે શોધવાનું બાકી છે અને n = 5 લઈશું. તો અહીં આપણે સૂત્ર મૂકતા n = a + n - 1 × d. તો અહીં આપણે સૂત્રમાં કિંમતો મૂકીએ તો અહીં આપણને એનની કિંમત 10 મળે છે. ત્યારબાદ આપણે 30 નંબરનો સવાલ જોઈએ. તો 7ના પ્રથમ 20 ગુણિતનો સરવાળો શોધવાનો છે. તો તેનો સવાલ જવાબ અહીં આપણે તેમાં સરવાળો શોધવા માટે SN સૂત્રનો ઉપયોગ કરીશું. તો અહીં SN સૂત્ર SN = n/2 2a + n - 1 × d જે આપેલું છે તેમાં સૂત્રમાં આપણે કિંમતો મૂકતા આપણને SN મળે છે 1470. ત્યારબાદ આપણે 31 નંબરનો દાખલો જોઈએ. તે તમારા 7મા નંબરનો ચેપ્ટરનો છે. બિંદુઓ P 3 - 2 અને Q 7y વચ્ચેનું અંતર 4 એકમ હોય તો વાયની કિંમત શોધવાની છે. તો PQ² અહીં આપણે વાયની કિંમત શોધવા માટે અહીં કિંમતો મૂકી, જો આપણે કિંમતો મૂકી દાખલો ગણીએ તો અહીં આપણને વાયની કિંમત y = -2 મળે છે. ત્યારબાદ 32 નંબરનો સવાલ જોઈએ. તો તમે આ દાખલો પણ તમારા ચેપ્ટર નંબર 7નો છે. બિંદુ -1, 6 એ બિંદુઓ -3, 10 અને 6, -8ને જોડતા રેખાખંડનું ક્યાં ગુણોત્તરમાં વિભાજન કરશે? તો અહીં આપણને દાખલાનો જવાબ મળે છે 2/7, એટલે કે 2/7 ગુણોત્તરમાં વિભાજન કરે છે.
ત્યારબાદ 33 નંબરનો દાખલો જોઈએ તો અહીં કિંમત શોધવાની છે. તો કિંમત શોધવા માટે અહીં આપણે દાખલાના અહીં આપણે કોસ સેક ટેન સીન તેમજ કોસની કિંમત મૂકી અહીં દાખલાનો સોલ્યુશન જોઈએ તો અહીં આપણને જવાબ મળે છે 67ના છેદમાં 12. ત્યારબાદ 36 નંબરનો દાખલો જોઈએ તો જો 6θ1 લઘુગોળનું માપ હોય તથા સીન 6θ બરાબર કોસ કૌંસમાં છે 2θ પ્લસ 10° હોય તો થીટાની કિંમત શોધો. અહીં આ દાખલો તમારો 2 માર્ક્સનો પૂછાયેલો છે જેનો જવાબ આપણને થીટા બરાબર 10 મળે છે. ત્યારબાદ 35 નંબરનો સવાલ જોઈએ. ગણિતની પરીક્ષામાં 30 વિદ્યાર્થીઓના ગુણનું વિતરણ નીચેના કોષ્ટકમાં આપેલ છે. આ માહિતીનો બહુલક શોધવાનો છે. તો અહીં માહિતીનો બહુલક શોધવા માટે આપણે બહુલકનો સૂત્રનો ઉપયોગ કરીશું. તો બહુલકનું સૂત્ર છે એલ પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. તો અહીં આપણે એલની કિંમત 40 લઈશું, ત્યારબાદ F1 આપણે 7, F0 3, 2F1 તો 2×7 કરીશું તો 14 મળશે, તેમજ F0 આપણે 3 લીધા છે અને F2 આપણે 6 લઈશું ×15. તો અહીં આપણે દાખલાનો જવાબ જોઈએ તો 52 મળે છે. તો પછી આપણે 36 નંબરનો દાખલો જોઈએ. સરખી રીતે છીપેલા 52 પત્તાની થૂકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે તો સૌ પ્રથમ એક પ્રશ્ન પૂછેલો છે કાળીનું પત્તું હોય તો કાળીના પત્તાની સંભાવના 13/52 રહેશે અને તેના આપણે છેદ ઉડાડીએ તો આપણને 13/52 મળે છે, એટલે કે 1/4 જવાબ મળે છે. ત્યારબાદ બીજા નંબરનો સવાલ જોઈએ. લાલ રંગનું મુખમુદ્રાવાળું પત્તું મળવાની સંભાવના શોધો. તો લાલ રંગનું મુખમુદ્રાવાળું પત્તું મળે તેની સંભાવના 6/52 છે. તો 26 એટલે કે 26×52 અને 3×3 = 6. તો 3×3 આપણે 26×52 થશે અને તો અહીં આપણને દાખલાનો જવાબ 3/24 મળે છે. ત્યારબાદ આપણે 37 નંબરનો સવાલ જોઈએ. વર્ગીકૃત માહિતી માટે પ્રચલિત સંકેતોમાં A=50, σFIUA બરાબર -36, σFI બરાબર 35 અને H=10 હોય તો માહિતીનો મધ્યક શોધવાનો છે. તો અહીં માહિતીનો મધ્યક શોધવા માટે આપણે X̅ બરાબર A+ σFIUA/σFI×H આ સૂત્રમાં આપણે કિંમતો મૂકીએ તો અહીં આપણને X̅ મળે છે 39.72. અહીં આપણા વિભાગ બીનું સોલ્યુશન પૂરું થાય છે. ત્યારબાદ આપણે વિભાગ સીનું બીજા વિડીયોમાં આપણે વિભાગ સીનું સોલ્યુશન જોઈશું, તેમજ બીજા વિષયના તેમજ IIMP ક્વેશ્ચન અને બીજા વિષયોના પેપરના સોલ્યુશન જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. એન્ડ બીજા વિષય તેમજ તમારે જો વિગતવાર સોલ્યુશન જોઈતું હોય તો તમે ચેનલમાં કોમેન્ટ કરી શકો તો તમને વિગતવાર પણ બધા દાખલાના સોલ્યુશન મળી જશે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.